હાય સ્ટુડન્ટ્સ આપણે આ ક્લિપમાં કરી રહ્યા છે ચેપ્ટર નંબર ચારના દાખલાઓ જ કન્ટિન્યુ જેમાં આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર ફોર પોઈન્ટ ટેન એટલે ચાર પોઈન્ટ દસ એમાં એવું કીધું છે કે બે ચલિત ગુંચડાવાળા મીટર છે આપણી પાસે જેના એમ વન અને એમ એવી ડેટા છે આપણી પાસે જેમાં એ વન અને એ જે છે એટલે કે એરિયા પહેલા મીટરનો અને બીજા મીટરનો અને ચુંબકીય ક્ષેત્ર પહેલા અને બીજા મીટરને આપ્યા છે તે જ રીતે આપણને પહેલા મીટરનો અવરોધ અને આંટાઓની સંખ્યા આપી છે જ્યારે બીજા ડેટા જે છે એમાં બીજા મીટરનો અવરોધ અને આંટાઓની સંખ્યા આપી છે એટલે આપણે ડેટા જે છે આપણને ઓલરેડી પહેલેથી બાયફર્ક એટલે કે અલગ કરીને આપી દીધેલો છે આપણે મેળવવાની છે તે બંને માટેની પ્રવાહની કે વોલ્ટેજની સેન્સિટિવિટી એનો ગુણોત્તર તો સૌથી પહેલાં સંવેદનશીલતા આપણે વાત કરીએ પ્રવાહની સંવેદિતા પ્રવાહની સેન્સિટિવિટી તો પ્રવાહની સેન્સિટિવિટીને આપણે કહીએ છીએ ફાઇવ અપોન આઈ ઇઝિકવલ્સ ટુ સૂત્ર છે આપણી પાસે એન એ બી ભાગ્યા કે જે આપણું આ ઓરિજિનલ સમીકરણ છે આપણે મેળવવાનું છે બંનેનું ગુણોત્તર એટલે ફાઇવ અપોન આઈનો ગુણોત્તર તો સૌથી પહેલાં લખીએ છે ફાઇવ અપોન આઈ પહેલાં માટેનું ઇઝિકવલ્સ ટુ એન વન એ વન બી વન ડિવાઈડ બાય કે વન જેને હું નામ આપું છું સમીકરણ નંબર એ તે જ રીતે મારી પાસે ડેટા જે છે એમાં છે કિંમત બીજા ડેટાની કિંમત એટલે કે એન ટુ એ ટુ બી ટુ ડિવાઇડ બાય આપણે વિદ્યાર્થીઓ મેળવવાનું છે બંનેનો ગુણોત્તર એટલે કે મેળવી રહ્યા છે આપણે સમીકરણ નંબર બી ભાગ્યાય તો આપણી પાસે મળશે ફાઈવ અપોન આઈ ઓફ સેકન્ડ અને ફાઈવ અપોન આઈ ઓફ ફર્સ્ટ ઇઝ ટુ આપણી પાસે ડેટા બનશે એન ટુ એ ટુ બી ટુ ટુ અને એન વન કે વન બી વન ડિવાઈડ બાય કે વન પણ તમે જોઈ શકો છો કે ડેટામાં આપણને એવું કીધું છે કે બંને જે મીટર માટેના સ્પ્રિંગના અચળાંકો જે જે છે સરખા છે તો આપણે લખી દઈએ કે વન ઇક્વલ્સ ટુ કે ટુ ઇક્વલ્સ ટુ કે તો આપણે જોઈ શકીએ છીએ કે કે અને કે ની કિંમતો સરખી છે એટલે કે વન કે કેન્સલ થાય એવા છે તો 5 અપોન આઈ ઓફ સેકન્ડ અને ફાઈ અપોન આઈ ઓફ વન તમે અહીંયા ફાઈ અપોન આઈ જે છે એની જગ્યાએ તમે કોઈ અચળાંક પણ લખી શકો છો જે અહીંયા યુઝ ના થયો હોય તો પણ તમારું કામ ઇઝી બને તો આપણે મળે છે એન ટુ એ ટુ બી ટુ ડિવાઇડ બાય એન વન એ વન બી વન ડેટાઓની કિંમત જઈએ આપણે તો આપણને મળશે ફોર્ટી ટુ પોઈન્ટ એક પોઈન્ટ આઠ અને દસની માઇનસ ત્રણ ઘાત ત્યારબાદ છે આપણી પાસે થર્ટી પછી છે પોઈન્ટ પચીસ અને ત્યારબાદ છે આપણી પાસે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ત્રણ બીજું જ્યારે જ્યારે ડેટાની તમે ગણતરી કરો ત્યારે ત્યારે ધ્યાન રાખવું કે ડેટા જે છે એ બધા જ જે છે એ એમકેસ કા તો બધા જ સીજીએસમાં હોવા જોઈએ તમારો બધો ડેટા જે છે એ એમ કેએસમાં જ છે તમે જોઈ શકો છો કે ભાઈ ક્ષેત્રફળ જે છે મીટર સ્ક્વેર છે અવરોધ છે એ ઓમમાં છે ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં છે ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં છે એટલે એકમ જે છે એ આ એક્ઝામ્પલ છે સિમ્પલ પરંતુ ડેટા આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો કન્વર્ઝન જે છે એના પ્રમાણે આપણે ગુણોત્તર મેળવતા જઈએ તો લખી નાખીએ 5 અપોન વન આઈ પહેલો ભાગ અને 5 અપોન આઈ ઓફ બીજો ભાગ એને તમે નામ આપી શકો છો ફાઈવ ડેશ ઓફ સોરી ટુ બાય વન આપણે ટુ બાય વન જોઈએ છે ગુણોત્તર જોઈએ છે તો ફાઈવ ટુ ડેશ ડિવાઈડ બાય વન ડેશ તો આપણી પાસે અહીંયા મળે છે ફાઈવ વન ફાઈવ બાય બીજો ભાગ અને ફાઈ બાય આઈ પહેલો ભાગ તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે ડેટા જે છે એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ તો આપણને મળે છે વન બાય ફોર તો આને કહેવામાં આવે છે બીજા અને પહેલાંનો ગુણોત્તર જે આપણને માંગેલો હતો ડેટા પ્રમાણે હવે આપણે કીધું છે કે ભાઈ તેના વોલ્ટેજની સેન્સિટિવિટીનો ગુણોત્તર પણ શોધો તો તમે જોઈ શકો છો કે આપણને ઓરિજિનલ સૂત્ર ખબર છે કે જેને કહેવાય છે આપણે વોલ્ટેજની સેન્સિટિવિટી તો આપણે લખીએ છીએ 5 અપોન વી જે આપણને માંગ્યો છે બીજો ભાગ જેને કહેવામાં આવે છે વોલ્ટેજની સંવેદનશીલતા એટલે કેવામાં આવે છે વોલ્ટ સેન્સિટિવિટી વોલ્ટ મીટરની સેન્સિટિવિટી નક્કી કરવા માટેનું સૂત્ર જે છે આપણને ખબર છે કે ઓરિજિનલ સૂત્ર જે છે ફાઈ અપોન આઈની જગ્યાએ લખશે ફાઈ અપોન વી જે આપણે લખીએ છીએ એન એ બી ભાગ્યા કે આઈમાં એની જગ્યાએ લખવો પડશે આર તો આપણે હવે એના પાસેના બે સૂત્ર મળશે જેને કહેવામાં આવે છે ફાઈ ઓફ વી ઓફ વન અને ફાઈ બાય વી ઓફ ટુ તો સૂત્ર બનશે એન વન એ વન બી વન ડિવાઈડ બાય કે વન આર વન એન ટુ એ ટુ બી ટુ સમીકરણ વન એને કહેવાય ફાઈ ટુ ડેસ ફાઈવ વન ડેસ તો તમે વિદ્યાર્થી મિત્રો જો ઉપયોગ કરીએ આપણે તો આપણી પાસે ફાઈવ ટુ વન ડેસ જે છે આગળના એની કિંમતનો જ ઉપયોગ કરી શકીએ ખાલી એક્સ્ટ્રામાં આપણે શું થશે તો એક્સ્ટ્રામાં આપણી પાસે અહીંયા મળશે મલ્ટિપ્લાય બાય આર વન અને છેદમાં આપણી પાસે થઈ ગયા આર ટુ એટલે કે આ જ કિંમતો મેં મૂકી દીધી એને લખી નાખું છું આગળનું સમીકરણ જે છે એને નામ આપી દઈએ છે સમીકરણ નંબર સી અધરવાઇઝ તમે અહીંયા ડેટા જે છે એ ડેટાની આપણે કિંમતો મૂકીને કન્વર્ટ કરી શકો છો તો અહીંયા લખીએ છે સી મુજબ તો આપણી પાસે છે ફાઈવ ટુ બાય ફાઈવ વન ડેશની કિંમત એક પોઈન્ટ ચાર મલ્ટિપ્લાય બાય આપણા અવરોધ આર વન જે છે આર ની કિંમત આપણી પાસે છે દસ ઓમ અને અવરોધુ કિંમત પહેલો ભાગ ઇઝિકવલ્સ ટુ આપણને કિંમત મળશે વન તો આ જે છે એને કહેવામાં આવે છે વોલ્ટ મીટર માટેની સંવેદનશીલતાના આધારે તેમના વોલ્ટેજનો ગુણોત્તર અને આ જ રીતે તમે પ્રવાહની ગણતરી કરી તો એક્ઝામ્પલ જે છે એકદમ સિમ્પલ પરંતુ ગુણોત્તર શોધવાનો કીધો છે અને સૂત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તો હવે આપણે વાત કરી રહ્યા છે એક્ઝામ્પલ નંબર ચાર પોઈન્ટ અગિયારની તો આપણી પાસે ચાર પોઈન્ટ અગિયાર જે છે એમાં જે ડેટા આપ્યો છે એનો આપણે ઉપયોગ કરતા જઈએ અને ડેટાના આધારે એનું કેલ્ક્યુલેશન કરતા જઈએ તો સૌથી પહેલું આપણી પાસે ચાર પોઈન્ટ વનમાં આપણને આવવી સમથિંગ આપેલું છે કે કોઈ ઓરડા છે અને એમાં ઓરડામાં छइंट पांच गॉस हमें आपने खबर है कि जयपुर दाखला अपने थीअरी था त बात करता अलग अलग एकमों जैसे अपने शब्द कहता था गॉस तो सौंती पहला डेटा लगता जाइए वन गॉस इक्वल्स टू टेन टू दी पावर माइनस फोर टेस्ला तो आपू चुंबकीय क्षेत्र है बी इज इक्वल्स टू सिक्स पॉइंट फाइव गॉस इज इक्वल्स टू पांच टेन टू दी पावर माइनस फोर टेस्ला आई गए आप चुंबकीय क्षेत्र ત્યારબાદ આપણને કીધું છે કે તેમાં ઇલેક્ટ્રોનની ગતિ જે છે એનો વેગ જે છે મીટર ઇઝ સેકન્ડ છે અને પોઈન્ટ માર્ગે ગતિ કરે છે અને આપણે બતાવવાનું છે કે તે કેમ ગતિ કરે છે તો આપણે સાયક્લોટોનની થિયરીમાં ભણી ગયા કે આ વર્તૃમય ગતિ કેમ કરે છે ત્યારબાદ તેની ત્રીજા જે છે એ પણ આપણે શોધવાની છે અને ડેટા આપણને આપ્યો છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જે ના આપ્યો તો પણ આપણને ખબર છે 1.6 પોઈન્ટ સિક્સ પાવર માઇનસ નાઇન્ટીન કુલમ્સ અને ઇલેક્ટ્રોનનો દળ જે છે આપણી પાસે છે 9.1 પોઈન્ટ વન ધી પાવર માઇનસ થર્ટી વન કિલોગ્રામ આમ જોવા જઈએ તો હું સીધે સીધું ત્રીજાનું સૂત્ર જે છે આર ઇઝ ઇક્વલ્સ ટુ એમ અપોન ક્યુબી સાઇન થિટા આવું લખી શકું છું અથવા તો તમે લખી શકો આર ઇઝ ટુ અપોન ક્યુબી જ્યાં ક્યુ એટલે ઇલેક્ટ્રોન તો લખી નાખીએ છીએ ઇલેક્ટ્રોન એટલે ક્યુ આપણને એવો સવાલ થાય કે આ થિયરી જે છે એમાં સૂત્ર જે છે આર ઇક્વલ્સ ટુ એમવી અપોન ક્યુ બી સાયન થિટા ક્યુબી કેવી રીતે આવ્યા તો આપણે એવું કહી શકીએ કે આપણને યાદ છે લોરેન્સ બર્ડ એફ ઇઝ ટુ અને સાથે સાથે આપણી પાસે છે એફ ઇક્વલ્સ ટુ કેન્દ્રગામી બર્ડ જેને આપણે કહેતા હતા એમવી સ્કવેર બાય આર બને એને સરખાઈ દઈએ તો આપણો ડેટા જે છે ડાયરેક્ટલી મળે છે તો સૂત્ર જે છે આપણે થિયરીના આધારે યાદ રાખી શકીએ તો આર ઇઝ ઇક્વલ્સ ટુ બાય અને થીટા ઇઝ ઇક્વલ્સ ટુ નાઇન્ટી કારણ કે અહીંયા જેટલું પણ આપણને આપેલું છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર જે છે અને વિદ્યુત ઇલેક્ટ્રોન જે છે અને દિશા એટલે આપણે લોરન્સ બળ કીધું લેફ ઇક્વલ્સ ટુ ક્યુ બી સાઇન થિટાના આધારે તો થીટા ઇક્વલ્સ આપણી પાસે મળશે નાઇન્ટી ડિગ્રીઝ તો આર ઇઝ આપણી પાસે સૂત્ર બને છે એમ વી ડેટા છે માસ ઓફ અર્થ સોરી માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 પોઈન્ટ વન ક્રોસ ટુ ધી પાવર માઇનસ થર્ટી વન કિલોગ્રામ વેગ છે આપણી પાસે ચાર પોઈન્ટ આઠ દસની સોરી પ્લસ છ મીટર પ્રતિ સેકન્ડ ફરી એકવાર ની કિંમત છે અને બીની કિંમતોનું આપણે મૂકતા જઈએ તો ની કિંમત છે એક પોઈન્ટ છ દસની માઇનસ ઘાત ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે છ 10 પાંચ દસની માઇનસ ઘાત કેલ્ક્યુલેશન જોતા જઈએ આપણે લોકો તો સોળ અડતાલીસ ત્રણ અને સિક્સ પોઈન્ટ ફાઇવ અને નાઇન પોઈન્ટ વનનું આપણી પાસે મળશે ચાર પોઈન્ટ બે ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર જેને તમે સેન્ટીમીટર પણ કહી શકો તો આપણને મળશે અહીંયા ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર તો આ જે છે એક્ઝામ્પલ સિમ્પલ છે ટુ માર્ક્સમાં અથવા તો ક્યારેક ક્યારેક આને કહેવાય ગૂગલી એલિમેન્ટ તો એક્ઝામ્પલ કદાચ પૂછવો હોય કે ભાઈ ત્રણ માર્કમાં પૂછી લેવો જો સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે તો આ એક આદર્શ એક્ઝામ્પલ છે તો આને આપણે કહીએ છીએ એક્ઝામ્પલ નંબર ચાર પોઈન્ટ અગિયાર હવે આપણે કરી રહ્યા છીએ એક્ઝામ્પલ નંબર ચાર પોઈન્ટ બાર એક્ઝામ્પલ નંબર ચાર પોઈન્ટ બાર જે છે એમાં આપણે ચાર પોઈન્ટ અગિયારનો જે ડેટા આપ્યો તો એના આધારે એવું કીધું છે કે ભાઈ ચાર પોઈન્ટ અગિયારના ડેટાનો ઉપયોગ કરો અને ડેટાના આધારે દર્શાવો કે ઇલેક્ટ્રોનની ઝડપ જે છે એ આપણા આન્સરમાં આવૃત્તિ જે છે એ શોધવાની છે ઇલેક્ટ્રોન પરિયરીમાં વર્તુળમાં માર્ગ છે માર્ગ છે એ જે છે એમાં આપણી પાસે આવૃત્તિ આવશે એમાં આપણો જે વેગ આવશે અને એફ આવશે તો આપણે કન્વર્ટ કરીએ છીએ સૌથી પહેલા કે આપણને આવૃત્તિ શોધવાની કીધી છે અને પછી કીધું છે વેગ શોધવાનો કીધો છે તો સૌથી પહેલા આવૃત્તિ અને કોઈ સંબંધ બને છે કે એ ચેક કરીએ તો સૂત્ર આગળનું જે છે એનો ઉપયોગ કરીએ જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો નાઇન્ટી તો સૂત્ર આપણી પાસે બને છે એમ વી સ્ક્વેર આર ટુ બી જ્યાં વી અને વી કેન્સલ થશે એટલે આપણી પાસે મળશે

અહીંયા બનશે આપણી પાસે ક્યુ બી ડિવાઈડ બાય ટુ પાય એમ જ્યાં તો કેન્સલ થાય એવા છે તો તમે જોઈ શકો છો અહીંયા એફની સાથે કોઈ પણ સંબંધ એટલે કે ક્યાંય વી દેખાતો નથી એટલે સૌથી પહેલું આપણે એક કામ અહીંયા બને છે કે એફ અને વી નો સંબંધ નથી એટલે આધારિત નથી એટલે એક આપણો ઓપ્શન અહીંયા તૈયાર થઈ ગયો બીજી કિંમતો મૂકતા જઈએ ક્યુ એટલે ઇલેક્ટ્રોન જેને આપણે કહેતા હતા એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ ઘાત ચુંબકીય ક્ષેત્રની કિંમત આપણને આપી છે સિક્સ ફાઇવ ક્રોસ ટેન ટુ પાવર માઇનસ ફોર ટુ મલ્ટિપ્લાય બાય ત્રણ ચૌદ નાઇન વન ટેન ટુ ધી પાવર માઇનસ થર્ટી વન તો આપણને મળે છે ફ્રીક્વન્સી એફ ઇઝ ઇક્વલ્સ ટુ એક પોઈન્ટ બ્યાસી ગુણ્યા દસની છ ઘાત હર્ડ તમે મેગા હર્ટ્સ પણ લખી શકો છો તો આપણને મળે છે એક પોઈન્ટ બ્યાસી મેગા હર્ટ્સ તો આ જે છે એને કહેવામાં આવે છે આપણી આવૃત્તિ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ્સ જે છે એ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા પર આધારિત છે કન્ડિશન એક જ છે કે તમને ફોર્મ્યુલા જે છે એ યાદ હોવા જોઈએ જો ફોર્મ્યુલા આપણને યાદ નથી તો આપણે આ જેટલા પણ એક્ઝામ્પલ્સ જે છે એમાં આપણે પ્રોપર આપણું ઇનપુટ નહીં આપી શકીએ ત્યારબાદ છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર ચાર પોઈન્ટ તેર જે આપણા સ્વાધ્યાયના દાખલાઓ જે છે એના વધારાના પહેલાંનું એક સ્ટોપેજ છે આપણે નેક્સ્ટ ક્લિપમાં આપણે વધારાના એક્ઝામ્પલ્સ પણ કરીશું તો આપણને એવું કીધું છે કે એક સર્ક્યુલર કોઇલ છે જેના આંટાઓની સંખ્યા જે છે એ ચુંબકીય ક્ષેત્ર એક પોઈન્ટ ઝીરો ટેસ્લા એટલે એક ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની ત્રીજા છે આ આપણને આપેલી આઠ સેન્ટીમીટર આંટાઓની સંખ્યા છે ત્રીસ ખૂણો બનાવીને આપ્યો છે સાહીઠ અંશ અને પ્રવાહ આપ્યો છે છ એમ્પિયર તો તેના માટેનું ટોર્કનું મૂલ્ય શોધું તો આપણને ખબર છે કે જ્યારે જ્યારે આપણને એવું કીધું હોય કે આટાઓની સંખ્યા અને ટોર્ક તો આપણી પાસે સૂત્રો એક જ છે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ બીના સાઇન થિટા તો આપણે અહીંયા જરૂર પડશે ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ્સ ટુ એક ટેસ્લા જ્યાં ત્રીજા આપણને આપી છે આઠ સેન્ટીમીટર એટ ક્રોસ એન્ડ ટુ ધી પાવર માઇનસ ટુ મીટર્સ વળતો મેં ગુસવું હશો તો આપણે એનો ક્ષેત્રફળ પાઇર સ્ક્વેરનો ઉપયોગ કરીશું પ્રવાહ આપણને આપ્યો છે સિક્સ એમ્પિયર્સ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ જે સિક્સટી ડિગ્રી તો બી છે આર છે આઈ છે છે અને આટાઓની ચેક કરવી કે આંટાઓ જે છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપી છે કે એમને જ આપણને સીધે સુધી એવું કીધું છે કે ભાઈ આટલું છે તો આપણને સીધે ડાયરેક્ટ એવું કીધું છે કે આટાઓની સંખ્યા છે ડાયરેક્ટલી તો ક્ષેત્રફળ સુધી લઈએ શોધી પહેલા તો એ ઇઝ ઇક્વલ્સ ટુ પાય આર

એ આપણા ચુંબકીય ક્ષેત્ર સાથે છે ટાઉનનો સંબંધ જે છે પ્રવાહ સાથે છે ટાઉનનો સંબંધ જે છે આંટાઓની સંખ્યા અથવા એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા અથવા ટાઉનનો સંબંધ જે છે ક્ષેત્રફળ સાથે છે ક્યાંય આપણે એવો સંબંધ નથી પૂછતા કે અનિયમિત આકાર સાથે તો આપણું સૂત્ર જે છે એ ક્ષેત્રફળ પર આધારિત છે નહીં કે આકાર ઉપર એટલે આપણે જો ડેટા એમનો એમ જ રાખીએ જે આપણને આપ્યો છે અને બીજું કોઈ પણ વિગતમાં ડેટામાં ફેરફાર ના કરીએ તો આ ચાર પેરામીટર્સ છે જ્યાં આપણે કહીએ કે ટાવનો બીનો સંબંધ ટાવનો એનનો સંબંધ ટાવનો પ્રવાહનો સંબંધ અને ટાવનો ક્ષેત્રફળનો સંબંધ ક્યાંય આપણે ક્ષેત્રફળ સિવાય કરી નથી એટલે આપણે કહી શકીએ એ આકાર પર આધારિત નથી તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જેટલા પણ એક્ઝામ્પલ્સ હતા એ સિમ્પલ ફોર્મ્યુલા થિયરીના આધારે કર્યા હવે પછીની ક્લિપ્સમાં આપણે વધારાના સોદાના દાખલાઓ કરીશું તો બધા જ ફોર્મ્યુલા અને બધા જ એક્ઝામ્પલ્સ જે છે એ કરતાં પહેલાં ફોર્મ્યુલાઝ જે છે અને એકવાર રિવિઝન કરી લો તો તમારો એક્ઝામ્પલ્સ જે છે એ સૌથી ઇઝી બનશે થેન્ક યુ